नमस्कार मित्रों, झालरना जणकार कार्यक्रम अंतर्गत अप्रित गोस्वामी ना बधाने प्रणाम। आज आप अद्भुत विशाल पटांगण में आया छे कि ज्या आई खोडियार पण छे, ज्या काल भैरव पण छे, ज्या शिव अने पीरनी धजा सामसामी फरके छे। एम कहूं ने तो एकतानु प्रतीक छे। आ जग्या चारणनो एक जाजरमान इतिहास छे। धर्मना नामे एक काम राखी ले, धर्मना नामे एक काम राखी ले। हूँ अल्लाह राखी लऊं, तू राम राखी ले। तो मित्रों चालो आपणे आवी गया छी पाळ गामनी अंदर जाजरमान जग्या जखरा पीरनी दरगामां। સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતી એટલે સંત સુરાની ધરતી। અહીંયા વિજ્ઞાનની ચમત્કાર ચાલે છે। હા, અને એટલે જ હંમેશાથી શ્રદ્ધા ઉપર આખું ગુજરાત ચાલી રહ્યું છે અને આપણી શ્રદ્ધા જ હંમેશા મહાન હોય છે। અહીં જે જગ્યા છે ત્યાં હિન્દુ મુસલમાન બધા શ્રદ્ધા લઈને આવે છે। અહીંયા કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી। મિત્રો પાલનપુરથી ચારણ પરિવાર આવે છે અને માના ખોળે રહે છે અને કહેવાય છે ને કે હોય છે મસ્તી નેનોમાં એ કાંઈ સુરાલયમાં નથી હોતી, હોય છે મસ્તી નેનોમાં એ કાંઈ સુરાલયમાં નથી હોતી, અને હોય છે અમીરી દિલમાં એ કંઈ મહાલયમાં નથી હોતી, અને ટાઢક ગોતવાને ભટકે છે તું ક્યાંય ભલા માનવી, જે ટાઢક હોય છે માની ગોદમાં એ કાંઈ હિમાલયમાં નથી હોતી। તો મા પાસે આવી અને ચારણ પરિવાર જખરા પીર બની ગયા છે કેવી રીતે, શું બધો ઇતિહાસ આપને ઘરે બેઠા હું દેખાડીશ। મિત્રો આજે આપ આ એપિસોડને સાંભળશો નહીં, જોશો નહીં, પણ માણશો। ચાલો આગળનો ઇતિહાસ જાણીએ। રાજકોટથી આશરે 7 કિલોમીટર દૂર આવેલા લોધિકા તાલુકાના નાના એવા પરંતુ સુંદર ગામ પાળમાં બિરાજમાન જખરા પીરદાદાની છે। કહેવાય છે કે આશરે 850 વર્ષ પહેલા આ ચારણ કુટુંબ પાલનપુર બાજુમાંથી આવેલ અને પાળ ગામની ભૂમિમાં વિરામ કરવા આવેલ। આ જગ્યા જખરા પીરદાદાના મનમાં વસી ગઈ। જખરા પીરદાદાએ પોતાના 5 માણસના આ કુટુંબ સાથે વસવાટ શરૂ કર્યો, જેમાં એમના ધર્મપત્ની જીવીઆઈ, એક દીકરી સોનલાઈ, 2 દીકરા દેવાસુર તથા માણસુર, આમ આ પરિવાર અહીં વસવાટ કરવા આવ્યો। પાળ ગામની ન્યારી નદીના પટાંગણમાં વસવાટ કરી રહેલા હતા। થોડો સમય જતાં ગામની અંદર દુષ્કાળ આવ્યો। દરેક જીવો મરવા લાગ્યા, પંખી ગાયો ભેંસ દરેક જીવ મૂંઝાવા લાગ્યો। ગામની માથે મોટી આપત્તિ હતી। ખાવા જ્યારે કાંઈ ન રહ્યું ત્યારે જખરા પીરદાદા અને એમની પત્નીએ નક્કી કર્યું, આપણા બાળકોને આપણે આપણી આંખે મરતા નહીં જોઈ શકીએ। એક થાળી જમવાની બનાવી, માટલામાં પાણી ભરી અને બંને માણા જૂનાગઢ તરફ રવાના થયા। 1 વર્ષ બાદ ફરી પાછો વરસાદ આવ્યો અને દુષ્કાળ ગયો। પોતાના સંતાનોની યાદ આવી, પણ થયું કે ત્યાં તો હાડપિંજર હશે, પણ ચાલો ને જઈને જોઈ તો ખરી। જ્યારે પરત પાછા આવ્યા અને ઘરનો દરવાજો ખોલ્યો તો એક ચમત્કાર હતો। ઘરની અંદર એ જ ભરેલી થાળી હતી, એ જ પાણીનું માટલું હતું અને બાળકો સૂતા હતા। દાદાએ આવીને બાળકોને ઉઠાડ્યા। માની આંખમાં આંસુ આવી ગયા અને માએ પૂછ્યું કે બેટા તમે લોકો કેમ રહેતા? ત્યારે બાળકોએ વાત કરી કે બા પેલા કાળા કલરનો પાણો રહ્યો ને એ પાણામાંથી કોઈ કાળા કપડાં પહેરીને એક મા આવતા અમને દરરોજ જમાડતા। જખરા પીર દાદા સમજી ગયા કે આ બીજું કોઈ નહીં, આ ખોડિયાર જ હોવી જોઈએ। જખરા પીર દાદાએ ખોડિયાર માનું સંગ્રહ શરૂ કર્યું। માતાજી પ્રગટ થયા અને કહ્યું કે મા શું જોઈએ? ત્યારે જખરાપીર દાદાએ કહ્યું કે માં અમે તો ચારણ, બીજું કાંઈ નહીં, તારા આશીર્વાદ અને અમારે અહીં સમાધિ લેવી છે। માતાજી આશીર્વાદ આપતા કહ્યું તમે સમાધિ લ્યો છો, જાઓ
युगो युगो सुधी तमारा नाम थी दरेक काम पूरा थई जशे। आ छे चखरापीर दादाना सानिध्यनो प्रताप। દર શુક્રવારે નોયનું માહિતમ છે, માનતાઓ હાલીને આવતા હોય, રડતા રડતા આવતા હોય, હજારો માણસો અહીંયા દાદાની શ્રદ્ધા ઉપર કામ કરતા હોય છે, અહીંયા એનો એને મનોરથના કામ પૂરા થતા હોય એટલે જખરાપીરની ચાદર ચડાવે, મામા સાહેબની ચાદર ચડાવે, જખરાપીરના ગુલાબના હાર છે, ગુલાબના ફૂલ છે, પ્રસાદ છે, અગરબત્તી છે, લોબાન છે, મામા સાહેબને સિગારેટ છે, અત્તર છે, અને સિગારેટને ફૂલને અત્તર એ અને પ્રિય વસ્તુ છે. હા, અહીંયા ચૈત્ર સુદ બીજની અંદર દર જખરાપીર દાદા તથા ખોડિયાર માતાજીનું ભવ્ય આયોજન હોય છે. અમારા છ ગામ ધુવાણા બંધ હોય છે, દાદાની નવો હવન હોય છે. છ ગામમાં પાળ, રાવકી, જસવંતપુર, મહુડી, કાંગીશિયાળી અને ઢોલા એવા છ ગામ ધુવાણા બંધ હોય છે. પાળ બે દિવસ સુધી ધુવાણા બંધ હોય છે. ચૈત્ર સુદ બીજની અંદર દાદાનો 52 ગજનો નેજો ચડે, ધામધૂમથી જખરાપીર ખોડિયાર માતાના મંદિરથી જખરાપીરની ચાદર ચડે અને
આવતા વર્ષનો કોલ શું આપવો એ દાદાને એ હુકમ આપે એ પ્રમાણે આવતા વર્ષનો કોલ એ દાદા આપે છે અને એ પ્રમાણે એ પૂરું થાય છે. દર વર્ષે અમને હુકમ લે છે તો નવો હવન, બે માતાજીના માંડવા, મેરડી ખોડિયાના જખરાપીરનો કાં રામપારાને આપે કાં શિવપુરાણા કાં દેવી ભગવત એવા જે કંઈ એને મનમાં આવે એ આપે અને રામપારણ હોય તો રામપાળ એ રીતે આપે. 9 દિવસ સુધી 10 દિવસ સુધી અહીંયા જલસો હોય છે. 15-20 લાખ માણસો અહીંયા પ્રસાદ લેતા છે. 24 કલાક અહીંયા પ્રસાદ લેવામાં આવે છે. કોઈ કોઈ અન્નનો ભૂખો કોઈ અહીંથી જઈ ન વગે. આ ગોધરિયા જે છે એના વતનની અંદર વયા જાય હોળીને દિવસે, પછી એ લોકો એનું જમણવાર એવું આવે છે, ચોખ્ખા ઘીની રસોઈને બધી 24 કલાક રસોડું ચાલુ. તમારે 2 વાગે આવો, 4 વાગે 5 હજાર માણસો આવો તો અહીંયા તમને પ્રસાદ મળે એ રીતનું અહીંયા રૂડું આયોજન છે. ગૌશાળા છે, કાયમ કીડિયારું છે, પારેવાને ચણ છે, કૂતરાને લાડવા છે, કાગડાને ગાંઠિયા છે, પાણીના અવેડા છે, પાણીના પરબ છે, દેવ સેવા અને માનવ સેવા. દરરોજ દર શુક્રવારે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે. પણ આ કોરોનાના હિસાબે સરકારના આદેશ મુજબ અત્યારે અમે બંધ કરી દીધું છે. તો મિત્રો, આજે આપણે જખરાપીરની દરગાહના દર્શન કર્યા છે. રાજકોટથી માત્ર 7 કિલોમીટર જ થાય છે. ક્યારે આવો છો આપ આ ઉર્જાના દર્શન કરવા માટે? હા, અહીં આજે આપણે આ ખોડિયાલના દર્શન કર્યા, શિવના દર્શન કર્યા, કાળ ભૈરવના
અને જખરાપીરના દર્શન કર્યા છે. તો આપ પણ પધારો અને અત્યારે આ તમારા મિત્રને નાની મજાની રજા આપો. ફરી પાછો ઝાલરનો ઝણકાર અંતર્ગત આપ સૌ માટે આ તમારો મિત્ર પ્રીત ગોસ્વામી ફરી પાછા આવા જ દેવસ્થાનમાં આવી જશે આપને ઘરે બેઠા ઉર્જાના દર્શન કરાવવા માટે.